વિસાવદરમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર પણ કોરોનાના ઇફેક્ટના કારણે તારીખ 31 માર્ચ સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. હાલમાં વિશ્વ મહામારી કોરોનાના જીવલેણ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે સતાધાર ધામના મંત વિજય બાપુ પણ આ ભયંકર જીવલેણ વાયરસ કોરોનામાં લોકો સાથે ભેગા થાય અને અરસપરસ હાથ મિલાવાથી થતો ચેપી રોગ હોય, જેથી સતાધાર ધામમાં પણ રોજના હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય અને આ જીવલેણ બીમારી બીજાને પણ ન લાગે, તેથી આજ રોજ તારીખ 21 માર્ચથી 31 માર્ચ સુધી સતાધાર ધામના ભક્તજનો અને શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. અને વધુમાં બાપુએ જણાવ્યું હતું કે કોઈ શ્રદ્ધાળુઓ દૂરથી આવતા હોય અને તેમને મંદિર બંધ છે તેવી ખબર ન હોય તો તેમને સમજાવીને જગ્યામાં રોકાણ ન કરે અને લોકોનો સમૂહ હોય ત્યાં પણ ન રોકાય ત્યારે તેમને સમજાવીને પોતાના આરોગ્યની તકેદારી રાખી પોતાના ઘરે જાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. અને આજથી જ સતાધાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. આજે બાપુ આ કોરોના વાયરસને હિસાબે બધા મંદિરો બંધ છે, આપણે સતાધારને જગ્યા વિશે આપ શું કહો છો? જય દ્વારકાધીશ, જય અપાકીકા. વિશ્વ કોરોના વાયરસના આદેશ ભારત સરકારના પૂજ્ય દ્વારકાધીશની કૃપાથી આપણે તો હજી બહુ અસર નથી, પણ ભારત સરકાર અને ગુજરાત સરકારના આદેશથી સરકારને સહયોગી થવું, વર્તમાન પરિસ્થિતિનો સહયોગી થવું અને આમ આવનારી વ્યક્તિઓની સલામતી અને આરોગ્યનું કાળજી રાખવી એ અમારી ફરજ પડે છે. આખું વિશ્વ આ ચિંતા અને ચિંતિત છે, તો એ સમયે અમારે ધર્મસ્થાનોએ, ધર્મગુરુઓએ અને ધર્મ સંસ્થાઓએ સહયોગ આપવો અને એની તકેદારી રૂપે પગલાં લેવા, એ અનુસંધાને અમે પણ કોરોના વાયરસના આક્રમણના સામે પડકાર ઝીલવા માટે પબ્લિકને, શ્રદ્ધાળુઓને, યાત્રિકોને કહીએ છીએ કે ભાઈ તમે ઘરે રહ્યો, સાવચેતી રાખો, સાવધાની રાખો, અંતર રાખો, સાફ સતુરાઈ રાખો, જ્યાં છો ત્યાં ચોખ્ખું રાખો, બને ત્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ થાય એવું કોઈ ગંદકી એવો કચરો ના કરો. એ અનુસંધાને અમે પણ અમારી સંસ્થાના નિર્ણયથી, અમારા નિર્ણયથી અને સરકારના સહયોગના હેતુથી અમે પણ એ વાતની તકેદારી અને ધ્યાનમાં લીધી છે, જેથી કરીને વાયરસ આપણા સુધી આવે નહીં અને આપણી આ જનહિતમાં ક્યાંય નુકસાન ન થાય અને એનો ચેપ ન લાગે, જે બદલ અમે પણ એ બાબતનું અમે ધ્યાન બરાબર રાખ્યું. આજે તકેદારી રૂપે મંદિરમાં કોઈ જાજા માણસોને ભેગા નથી થવા દેતા આપણે, કે ભોજનાલય જે છે ત્યાં હાલમાં વર્તમાન ભારત સરકાર અને ગુજરાત સરકારના આદેશને અનુસરીને જગ્યામાં આવનારી વ્યક્તિને અમે રહેવા નથી દેતા. ટોટલ અત્યારે શટડાઉન થયું છે. અમારો જગ્યાનો, અમારી સંસ્થાનો જે સ્ટાફ છે એના પૂરતી જ અમારી વ્યવસ્થા રાખી છે. વર્તમાનમાં સેવકો, ભક્તો, યાત્રિકો, પગપાળા યાત્રિકો સંઘોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે ભાઈ સરકારે આપણને 2 અઠવાડિયા સુધીની જે મુદત આપી છે એમાં સંપૂર્ણપણે આપણે એ સરકારના આદેશને અનુસરી અને આ વાતને ધ્યાનમાં રાખી તકેદારી રૂપે. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર.